લાંબો સમય વિરોધ પક્ષમાં બેઠા પછી કોઈને પણ થાક લાગે તે સ્વાભાવિક છે અને આવો જ થાક કોંગ્રેસના અનેક નેતાઓને લાગ્યો અને તેઓ કોંગ્રેસને ટાટા બાય બાય કહી વંડી ઠેકી ભાજપમાં ગયા. આવા ભાજપમાં જ ગયેલા બે નેતાઓ જેમનું નામ છે અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા ભાજપમાંથી ચૂંટણી પણ લડે છે, જીતે છે, કારણ કે તેમને મંત્રી થવું છે. પણ મંત્રી થવામાં હજી થોડો વિલંબ છે, કારણ કે તેમની ટ્રેન હજી પ્લેટફોર્મ ઉપર આવી નથી. બસ આમની ટ્રેન ક્યારે પ્લેટફોર્મ ઉપર આવશે તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. ભારતીય જનતા પાર્ટી એક એવી ગંગા છે કે આ પવિત્ર ગંગામાં કોઈ પણ ભ્રષ્ટ માણસ ડૂબકી મારે એટલે પવિત્ર થઈ જાય છે. ભાજપ એવું માને છે જેઓ આ ગંગામાં સામેલ છે તેઓ બધા પવિત્ર છે અને જેઓ આ ગંગાનો હિસ્સો નથી તે બધા જ અપવિત્ર, પાપી અને ભ્રષ્ટાચારી છે. હવે પાપી અને ભ્રષ્ટાચારીઓની સંખ્યા નાની કરવા માટે ભારતીય જનતા પાર્ટી દર વર્ષે એક ભરતી મેળો યોજતું હતું અને ભરતી મેળો લગભગ ચૂંટણીના સમયે આવતો હતો. જેઓ આ ભરતી મેળામાં સામેલ થાય તેમને ખ્રિસ્તીઓમાં બાપ્તિઝમાં આપે એવી રીતના આ કોંગ્રેસમાંથી આવેલા લોકોને ભાજપ નામની ગંગામાં બાપ્તિઝમાં આપી પવિત્ર કરવામાં આવ્યા અને તેમને ટિકિટ પણ આપવામાં આવી. દરેકને પોતાની હેસિયત, પોતાની લાયકાત અને ભાજપની જરૂરિયાત પ્રમાણે આપવાનો એક નિયમ છે. વર્ષો પહેલાં કોંગ્રેસ છોડી ગયેલા નરહરિ અમીનને લગભગ દોઢ દાયકા સુધી બહાર બેસવું પડ્યું અને બહાર બેસ્યા ત્યાં સુધી વાંધો નહોતો, પણ દોઢ દાયકા સુધી આ નરહરિ અમીનને પોતાના કટ્ટર હરીફ એવા અમિત શાહની ફેસબુક પોસ્ટને લાઇક કરતી રહેવી પડી અને તેમની ટ્વીટને રીટ્વીટ કરવી પડી. તો આ સ્થિતિ ભાજપની છે, છતાં કેટલાક લોકોની ઘેલ છે એવી હોય છે કે અમે ભાજપમાં જઈએ એટલે અમને પણ લાલ લાઇટવાળી કાર મળે, અમને પણ સંતરી સલામ કરે. આવું જ કંઈક માની કોંગ્રેસના બે દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાએ આખરે કોંગ્રેસને અલવિદા કહ્યું. અને કોંગ્રેસને અલવિદા પણ ત્યારે કહ્યું કે જ્યારે કોંગ્રેસના ગ્રહો ખરાબ હતા અને સમય એવો બદલાયો કે જ્યારે કોંગ્રેસના ફરી ઉદયની શરૂઆત થઈ ત્યારે બંને નેતાઓ ભાજપમાં છે, ભાજપમાં ચૂંટાય છે, બંને નેતાઓને ભારતીય જનતા પાર્ટી ધારાસભાની ટિકિટ પણ આપે છે, વચન પણ આપે છે કે તમને મંત્રી બનાવીશું. આવું વચન તેઓ અગાઉ અનેક નેતાઓને આપી ચૂક્યા છે, જેમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરનો પણ સમાવેશ થયો છે. તેઓ પણ હજી કતારમાં છે, તેઓ પણ રાહ જોઈને બેઠા છે કે મંત્રી ક્યારે બનાવવામાં આવશે. એવું માનવામાં આવતું હતું કે લોકસભાની ચૂંટણી પછી મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને જેઓ કતારમાં છે તેવા બધાને પોતાની હેસિયત, પોતાની લાયકાત, પોતાની તાકાત પ્રમાણે કંઈક નાનું મોટું આપી બધાને રાજી કરવામાં આવશે. પણ અમારા સૂત્ર એવું કહે છે હમણાં આ કતારમાં બેઠેલા લોકોનો વિલંબ લાંબો ચાલશે, કારણ કે તેમની ટ્રેન હજી પ્લેટફોર્મ ઉપર આવી નથી. કારણ એવું છે કે સામે ચૂંટણીઓ આવી રહી છે, બે જિલ્લા પંચાયતની ચૂંટણી કરવાની છે, તેવી રીતના તાલુકા પંચાયતોની પણ ચૂંટણી કરવાની છે, નગરપાલિકાઓની પણ ચૂંટણી કરવાની છે અને ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ બાકી છે. જો અત્યારે ખાતાઓની વહેંચણી થાય તો કોઈક નારાજ થાય અને અત્યારે નારાજ કોઈ થાય એ પાર્ટીને પરવડે તેમ નથી. એટલા માટે જ આ ચૂંટણી પણ ચોમાસા પછી એટલે કે લગભગ ઓક્ટોબર નવેમ્બર મહિનામાં થાય તેવી શક્યતા છે. નવા ચૂંટણી કમિશનર આવશે, તે ચૂંટણીઓ કરશે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અને ત્યાર પછી મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતા છે. પણ જાણકાર એવું પણ કહે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી પણ તરત મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતા બહુ ઓછી છે, કારણ કે પછી સરકાર બજેટની તૈયારીમાં લાગી જશે. એટલે એકાદ વર્ષ સુધી આ કતારમાં બેઠેલા લોકોને હજી કતારમાં જ બેસવું પડે. બસ સંતોષ એટલો જ માનવાનો કે તેઓ સત્તાધારી પક્ષમાં છે, એ જ આનંદ તેમને લેવાનો છે. પણ આ તો ભારતીય જનતા પાર્ટીનું ગોડાઉન છે, એટલે કે અમદાવાદમાં જેમ કચરો ઠાલવવાની પિરાણા ડમ્પિંગ સાઇટ છે તેવી આ એક ડમ્પિંગ સાઇટ છે. અહીંયા
કોઈને પણ લાવી કચરો બનાવી દેવાનું કારખાનું ભારતીય જનતા પાર્ટીનું ચાલુ છે. જોઈએ કોણ કચરો બને છે અને કોણ કચરાની રિસાયકલમાંથી બહાર આવે છે. આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો, કારણ કે તમારો મત અમારા માટે અનિવાર્ય છે. અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો. નવા વિષય સાથે હું પાછો આવીશ હમણાં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે